આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ શાખા દ્વારા વિરાટ ધર્મસભા માટે લોકસંપર્કનો કાર્યક્રમ યોજાયો તારીખ એકવીસ બાર બે હજાર અઢારના બપોરે બે વાગ્યે મામલતદાર કચેરીની પાસે મુન્દ્રા રોડ ઉપર એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહે છે આ ધર્મસભામાં લોકોની હાજરી અને જનજાગૃતિ અર્થે લોક સંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાંતના સંયુક્ત મહામંત્રી શશિકાંત પટેલ જિલ્લાના મહામંત્રી હરેશ પુરોહિત જિલ્લાના સંયુક્ત મહામંત્રી પ્રજ્ઞેશ ચોથાણી રાષ્ટ્રીય મહિલા પરિષદના ભાવનાબેન હિરાણી વગેરે જોડાયા હતા એ રીતે આજે ભુજમાં લોક સંપર્ક માટે કાર્યક્રમ યોજાયો હતો આજનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના સૌ કાર્યકર્તાઓ અહીંયા જ્યુબિલી સર્કલ ઉપર એકત્રિત થયા છે આજનો કાર્યક્રમનો જે ઉદ્દેશ છે એકવીસ બાર બે હજાર અઢાર બપોરના બે કલાકે ટીન સિટી ગ્રાઉન્ડમાં વિરાટ ધર્મસભાનું આયોજન થયું છે આ વિરાટ ધર્મસભામાં મુખ્ય વક્તા તરીકે ભારતના સંતોના લાડલા હિન્દુ ધર્મરક્ષક હિન્દુ હૃદય સમ્રાટ પ્રખર તેજાબી અને ક્રાંતિકારી વક્તા હિન્દુઓના હૃદયમાં જેમનું સ્થાન છે એવા માનનીય ડૉક્ટર પ્રવિણભાઈ તોગડીયા સાહેબ સભાને કચ્છની જનતાને સંબોધન કરવાના છે એવું નથી ડૉક્ટર તોગડીયા સાહેબ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની બે હજાર ચૌદની સાલથી ત્યારે ભારતમાં અયોધ્યાની જન્મભૂમિ ઉપર રામ મંદિરના નિર્માણ માટે સંસદમાં કાયદો બને તેના માટે અનેકવાર રજૂઆતો કરી પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારમાં ક્યાંક દંભો એવું લાગ્યું અને સાચા અર્થમાં હિન્દુઓની રક્ષા થાય હિન્દુ ધર્મની રક્ષા થાય એના માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી છે કોઈ ભંગાણ પડ્યું નથી શક્તિ વધવાની છે તાકાત વધવાની છે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું પાંચસો ગામોની અંદર સીધો સંપર્ક થઈ ચૂક્યો છે પાંચસો ગામોની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે અને એકવીસ તારીખના ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયાને સાંભળવા માટે ભુજ શહેરની જનતા અને કચ્છના હિન્દુઓ મોટી જનસંખ્યામાં ઉમટી પડવાના છે